बाबरा तालुकाना सुखपर गामे कोटड़ा पीठा खंभाळा स्टेट हाईवे ने जोड़तो एप्रोच मार्गनुं धारासभ्य विरजीभाई ठुमर द्वारा खातमुहूर्त करायुं हतुं। आ मार्ग रूपया 20 लाखना खर्चे बनशे। बाबरा तालुकाना सुखपर गामे खंभाळा कोटड़ा पीठा स्टेट हाईवे ने जोड़तो एप्रोच मार्ग 1 किलोमीटर नी लंबाई साथे रूपया 20 लाखना खर्चे बनावाशे। धारासभ्य विरजीभाई ठुमर द्वारा मार्गनुं खातमुहूर्त करी कामगीरी शुरू करावी हती। आ प्रसंगे जिला पंचायतना विरोध पक्षना नेता प्रभातभाई कोठीवाड़, तालुका पंचायतना पूर्व सभ्य कानभाई शेख, गामना स्थानिक अग्रणीओ अने लोको उपस्थित रह्या हता। धारासभ्य विरजीभाई ठुमरे जणाव्युं हतुं के सुखपर गामे खंभाळा कोटड़ा पीठा राज्य धोरीमार्गने जोड़तो आ एप्रोच मार्ग राहदारीओने खूब ज उपयोगी बनशे। छेल्ला घणा समयथी स्थानिक अग्रणीओनी अने लोकोनी मांग होवाथी मार्गने मंजूर करवामां आवता लोकोए आनंदनी लागणी व्यक्त करी हती। एक जे रस्तो छे एने पण शुभारंभ करवाना छे, साथलेन रस्तो पण शुभारंभ करवाना छे। एप्रिल महिनामां बाबरा तालुकाना तमाम ગામોના રસ્તાઓનું કામ પૂર્ણ કરવાનું છે। ડામરની શોર્ટેજ ઊભી થઈ, આઈસીનો ડામર મળતો નથી, તેવા સંજોગોમાં થોડો મુશ્કેલી પણ પડી છે। કોરોનાના કારણે એક વર્ષ અમારા વિકાસના કામો થંભી ગયા હતા, પરંતુ ફરી વખત શરૂ કરવામાં છે। બાબરા તાલુકાનો એક પણ ગામનો રસ્તો બાકી રહેતો નથી। સુવિધાપથ સુખપુરના ગામે મંજૂર કરવા માટે મોકલો છે અને અહીંથી પુલથી સીધો સુખપુર અને સુકોળા જોડતા રસ્તાને સુવિધાપથમાં પણ આવરી લીધો છે। આ ગામડાના વિકાસના કામોમાં સતત ત્વરિતતા આવે તે માટેના પ્રયાસો કર્યા છે। પંચાળ વિસ્તાર એટલે કે એવો વિસ્તાર છે કે જેણે મને રાજકારણમાં જીવંત રાખવા માટેનો એમનો મારા ઉપરનો જે પ્રેમ, અમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં હંમેશા કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા, ત્યારે આ વિસ્તારના વિકાસ માટે 700 કરોડના ખર્ચે મોટો રસ્તો જે બાબરાથી કરિયાણા, કરિયાણા પુલ અને કરિયાણા સુવિધા પથ, અને પછી વાવડાથી સીધો કોટડા પીઠાને સાંકળે રસ્તો, આવડો મોટો રસ્તો ગુજરાતમાં પ્રથમ વખત પંચાળ વિસ્તારને આપ્યો છે। મને ગર્વ છે કે આ વિસ્તારે જે મને સપોર્ટ આપ્યો છે, મને જે એક મારા જાહેર જીવનમાં ટકી રહેવા માટેની મારી લાગણી હંમેશા રાખી છે, તે ગામને પૂરેપૂરો મદદરૂપ થવા માટે ખંભાળાથી પાળિયાદને જોડતો રસ્તો અને ઓછામાં ઓછા 1 કિલોમીટરમાં પાળિયાદ પહોંચી શકાય અને અમદાવાદ પહોંચી શકાય તે માટે પૂર્ણેશ મોદી આપણા માર્ગ મકાન ખાતાના પ્રધાન છે, તેમણે વિધાનસભાની માર્ગ મકાનની માગણીઓમાં મને ખાતરી આપી છે અને આ રસ્તો પણ પૂર્ણ થશે, જેથી કરીને અમરેલીથી અમદાવાદ જવું હોય તો પણ 30 કિલોમીટરનું અંતર ઘટી જશે, લોકોને વધારે સુવિધા મળે તેના માટે મારા પ્રયાસો છે। કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ આ બાબતમાં મને પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે, એનો મને ગર્વ છે। જય હિન્દ।